આ સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ્સ ડીસા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂચા. બિકીની સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસા સિવિલ ખાતે ક્લબ ફૂટની ઉજવણી કરાઈ. પીલડી ફાટક વારંવાર બંધ થતા લોકો પરેશાન. ધાનેરાના બુટલેગરોમાં પીએસઆઈનો ખોફ. ડીસાનો ચંદ્રલોક વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત. દર્શક મિત્રો, બીકે ન્યૂઝ ટુડે લઈ આવ્યું છે એક નવું નજરાણું, જેનું નામ છે આજનો દિવસ. આજનો દિવસ એટલે કે 4 જૂન. તો 4 જૂન પર ઇતિહાસમાં કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી, તો આવો જોઈએ એ મહત્વપૂર્ણ ઘટનાઓની એક ઝલક. આજના દિવસે ઈસવીસન પૂર્વ 781માં ચીનમાં પ્રથમ ઐતિહાસિક સૂર્યગ્રહણ નોંધાયું હતું. ભૌતિક વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જ્યારે ચંદ્રની પાછળ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે, ત્યારે સૂર્યની ચીરી અમુક સમય માટે આવરી લેવામાં આવે છે. તે જ ઘટનાને સૂર્યગ્રહણ કહેવાય છે. બાલ્યાતના અને ગેરકાયદેસર બાળકોની ઉઠાંતરી રોકવા માટે પૂરા વિશ્વમાં 4 જૂને આ દિવસ ઉજવવામાં આવે છે. 2015માં ધાનાદેશની રાજધાની અકરામાં એક પેટ્રોલ પંપ પર આગ લાગવાથી 200થી વધારે લોકોના મોત થયા હતા. ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ક્લબ ફૂડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. પોન સિટી ઇન્ટરનેશનલ એસોસિએશન દ્વારા 3 જૂનને વર્લ્ડ ક્લબ ફૂડ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને 3 જૂને એમનો જન્મદિવસ હોવાથી તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ડૉક્ટર ઇગ્રોસિયો પોન્સેટી, જેમણે આ સારવાર માટે પોન્સેટી પદ્ધતિ બનાવી હતી, જેમાં કોઈપણ પ્રકારના ઓપરેશન વગર માત્ર પ્લાસ્ટર કરીને તેમની સારવાર થઈ શકે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા ક્યોર ઇન્ટરનેશનલ ઇન્ડિયાના સંયુક્ત સહયોગથી 2014ની ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ક્લબ ફૂટથી પીડાતા બાળકો માટે ક્લિનિક ચાલુ કરવામાં આવ્યા, જેમાં ગુજરાતમાં દર વર્ષે અંદાજિત 2000થી વધુ બાળકો ક્લબ ફૂટ સાથે જન્મે છે. ત્યારે બનાસકાંઠામાં ક્લબ ફૂટના 350થી વધુ બાળકોને ડીસા સિવિલ સહયોગથી ડૉક્ટર રમેશભાઈ પટેલ દ્વારા કોઈપણ પ્રકારના ઓપરેશન વગર આ બાળકોને સારવાર કરવામાં આવી હતી અને આ સારવાર તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવી હતી. તેમને એક પણ સવાલ થતો હશે કે ક્લબ ફૂટ એ શું, તો તમને જણાવી દઈએ કે નવજાત બાળકના પગના વાંકાપણાને ક્લબ ફૂટ કહેવામાં આવે છે. જો આ વાંકાપણાનો સમયસર ઉપચાર કરવામાં ના આવે તો બાળકને આજીવન વિકલાંગતા પણ આવે છે, જેથી આ સંદર્ભમાં ડીસા સિવિલ ખાતે લોકોમાં તેની અવેરનેસ આવે તેમજ લોકો જાગૃત થાય તે માટે આ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા સિવિલ સર્જન ડૉક્ટર પી આર લોઢાણી, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સંજય શાહ, ડીસા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રવિરાજ પુરોહિત તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર જિજ્ઞેશ હરિયાણી તેમજ હાડકાના સર્જન ડૉક્ટર રમેશ પટેલ અને સિવિલ સ્ટાફ સહિત 60-70 ક્લબ ફૂટ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ઇગ્નેશિયો વી પોન્સેટી, જેમણે ક્લબ ફૂટનો ઈલાજ શોધ્યો, એમના જન્મદિવસ અંતર્ગત આજે આપણા ડીસા સિવિલમાં મીટિંગ રાખી હતી અને એમાં આપણા બનાસકાંઠા જિલ્લાના દરેકે દરેક તબીબી અધિકારીઓની હાજરી હતી અને એમાં આજે દર્દીઓને ક્લબ ફૂટ શું છે એના વિશે સમજાવવામાં આવ્યું. બીજું, ક્લબ ફૂટ એ છે કે 1000 ડિલિવરીમાં 1 ક્લબ ફૂટ બાળક જન્મે છે અને એ પહેલાં માનવામાં એવું આવતું હતું કે એનો ઈલાજ શક્ય નથી. હવે નવી ટેકનોલોજી પ્રમાણે બિલકુલ પ્લાસ્ટરથી વગર ઓપરેશને પ્લાસ્ટરથી ટ્રીટમેન્ટ શક્ય છે. દર્દીઓને, વાલીઓને, માતાઓએ કોઈએ ડરવાની જરૂર નથી. ડીસીઆ સિવિલમાં અને મારી પોતાની હોસ્પિટલમાં પરિવાર થઈ બંને જગ્યાએ થઈને લગભગ 450 બાળકો અમે ટ્રીટ કર્યા છે અને એ પણ વગર ઓપરેશને એક પણ ઓપરેશન કરવામાં આવ્યું નથી. તથા સિવિલના, ડીસા સિવિલના સપોર્ટથી મારે ત્યાં પ્લાસ્ટર પ્રોવાઈડ કરવામાં આવે છે અને હું પણ પોતે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ ક્લબ ફૂટનો ઈલાજ કરું છું અને કરતો. આજરોજ બનાસકાંઠાના ડીસા સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટર પાન્સેટી, રશિયાના જે મહાન ડૉક્ટર થઈ ગયા, તેમના જન્મદિન નિમિત્તે ક્લબ ફૂટના બાળકો માટે
જાણકારી માટે એક નાનકડી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જન્મની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત ક્લબ ફૂડવાળા જે દર્દીઓ જે છે એમના માતા પિતાને અથવા તેમજ આજુબાજુના ગ્રામ્યજનોને ક્લબ ફૂટ અંગેની સમજ પૂરી પાડવામાં આવી. ક્લબ ફૂટ અંગે અત્યારે સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન સેવા આપે છે. અમારા RBSK ટીમના ડૉક્ટર મિત્રો ઘરે ઘરે જઈ અને આવા કોઈ જો બાળકો હોય તો એને શોધી અને સિવિલ હોસ્પિટલની અંદર ફર્ધર સારવાર માટે લઈ આવે છે. અમારો એક જ બાબલો હતો, અમે રોજ લાગ્યા હતા કે કોઈ ચીજ ભગવાને છોરી ઉપર બાબલો આવ્યો, પણ આવો આવ્યો આમાંથી કોઈ શક્તિતા નથી. પછી અમે અહીં આવ્યા, અમને સોનલ બેને સીધા આપી, એની પ્લાસ્ટર પાટા બોચીને કીધું એમ કર્યું અમારા બાબલાની હવે કમ્પ્લીટ રેડી થઈ ગયું. ખરચ તો અમે તો પરિવારમાં જે તો ઈર્યું, મારે શું 2-3 હજાર રૂપિયા બીજો તો મફત મારે સોનલ બેને કર્યું, એનાથી મારા બાળકને રેડી થઈ ગયું. આજે વર્લ્ડ ફૂડ દિવસ છે એ બાબતે મારે ખાસ કહેવું છે કે મારા બાબાને 2 વર્ષ પહેલાં જન્મ થયેલો અને એ સમય દરમિયાન એના પગની એવી તકલીફ હતી, એ જોઈને હું ખરેખર ગભરાઈ ગયો. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં એ સમય દરમિયાન બીજા ઘણા ઓર્થોપેડિક ડૉક્ટર સાહેબોનો સંપર્ક કર્યો, પણ બધાએ મને એવું કીધું કે આમાં તો ઓપરેશન કરવું પડશે અને બહુ લાંબી પ્રોસેસ છે અને આ તો સાજું થશે નહીં. પછી પૂછતા પૂછતા મને ખબર પડી કે ડીસાની અંદર એ વખતે નવું નવું હોસ્પિટલ હતું, પરિવાર હોસ્પિટલ, ત્યાં ડૉક્ટર રમેશભાઈ ચૌધરી હતા, એમનો મને સંપર્ક કરાયો. રમેશભાઈને હું મળ્યો. રમેશભાઈએ 100% નહીં 1000% ગેરંટી લીધી કે આ હું ઠીક કરીશ 1000%. અને એમને 4 જ પ્લાસ્ટરની અંદર મારા બાબાના બંને પગ સાજા કરી દીધા. એથી હું રમેશભાઈનો, અહીંયા સોનલબેનનો અને બધી ટીમનો ખૂબ ખૂબ આભારી છું. બનાસકાંઠાના ભીલડી સોયલા રેલવે ફાટક પાસે આ ફાટક વારંવાર બંધ થતાં ધમધમકતી ગરમીમાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં ભીલડી સોયલા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનતો નથી. બનાસકાંઠાના ભીલડી રેલવે જંકશન સાથે રાજસ્થાન, પાલનપુર, ગાંધીધામ તેમજ પાટણ એમ કુલ 4 રેલવે લાઇનો જોડાયેલી છે. માલગાડી તેમજ પેસેન્જર ગાડીને વધુ અવર જવરના કારણે ભીલડી સોયલા રેલવે ફાટક વારંવાર બંધ કરવામાં આવે છે, જેના કારણે વાહન ચાલકોમાં આવી ધમધમકતી ગરમીમાં પરેશાન થવું પડે છે. ભીલડી સોયલા રેલવે ફાટક પર 30 ગામની અવર જવર તેમજ થરા હાઈવેને જોડતો રોડ હોવાથી વાહનોની લાંબી લાંબી કતારો લાગે છે, જ્યારે બીજી બાજુ વેપારી મથક ભીલડીની વેપારીઓ અલગ અલગ ગામડામાંથી આવતા હોવાથી તેમના ધંધા પર ટાઈમસર પહોંચી શકતા નથી. રેલવે ફાટક વધુ સમયે તેમજ વારંવાર બંધ રહેવાથી 108 જેવી એમ્બ્યુલન્સને પણ રોકાવવું પડે છે, તેમાં સમયસર દર્દીને હોસ્પિટલ ન પહોંચી શકતા હોવાથી ઘણીવાર દર્દીને જીવ પણ ગુમાવવો પડે છે, જ્યારે નોકરિયાતો પણ પોતાના નોકરી ધંધા ઉપર સમયસર પહોંચી શકતા નથી, તેમજ વિદ્યાર્થીઓ પણ પરીક્ષાના સમય અને ચાલુ શાળાએ સમયસર પહોંચી શકતા નથી. કેન્દ્રીય રેલવે તંત્રના આગળ આ બાબતને રજૂઆત કરવા માટે બનાસકાંઠાના રાજકારણને વારંવાર રજૂઆત કરવા હોવા છતાં આ પ્રશ્નનો નિકાલ લાવી શક્યા નથી, જેનો સત્વારે નિકાલ આવે તેવી સમગ્ર લોકોની માંગ ઉઠી છે. કેમ કે અહીંયા વારંવાર ફાટક બંધ થાય છે, 15-20 મિનિટ પહેલા બંધ થાય છે અને 15-20 મિનિટ ટ્રેન ગયા પછી ખુલે છે, તો અહીંયા આવતા જતા શિક્ષકો, વેપારીઓ બધાના ટાઈમિંગમાં બહુ મોડું થાય છે. અને 108 જે એમ્બ્યુલન્સ હોય છે એના તો ઘણી વખત કે અમુક દર્દીઓને અહીંયા નહીં મૃત્યુ પામવું પડે છે, એવી પોઝિશનમાં 1/2 કલાક ટાઈમ વેસ્ટ થઈ જાય. આ ભીલડી સોયલા ફાટક નંબર 43, આ વર્ષોથી અમારો આ પ્રશ્ન છે કે કાયમ ફાટક 10-15 વખત બંધ થાય છે, એટલે ઘણા બીમાર લોકોનો કેટલીક વાર અહીં મોત પણ થઈ ગયા છે. ડિલિવરી પ્રસંગ હોય, કોઈને ઝેરી જનાવર કરડ્યું હોય, છોકરાઓને પરીક્ષા ચાલતી હોય, નોકરિયાતને નોકરી ઉપર જવાનું હોય, આ બધાને પારાવાર તકલીફ પડે છે. અને એના માટે મેં 2 વાર તો હું હડતાલ ઉપર બેઠો, ભૂખ હડતાલ ઉપર બેઠો, ધરણા કર્યા, કેન્ડલ માર્ચ કર્યો, એવા ઘણા પ્રોગ્રામો મેં આપ્યા. અને હરિભાઈ ચૌધરી જે પૂર્વ સંસદ સભ્ય 15 મિનિટ અહીંયા ઉભા રહ્યા ફાટક ઉપર, અને એમણે પાછી ગોકામઠના સભામાં ખાતરી આપી હતી લોકોને, તેમ છતાં એક શબ્દ પણ ત્યાં રજૂઆત કરી નથી. અને સરકાર તો અમે આટલા આટલા ભૂખ હડતાળ ઉપર બેસીએ, આટલું પેપરોમાં પાઈએ, પણ એક શબ્દ અમારો સાંભળતી નથી સરકાર, કે નથી રેલવે તંત્ર સાંભળતું. અને પારાવાર આ તકલીફોમાંથી અમને ઉગારનાર હવે કોઈ હોય તો માત્ર ભગવાન જ છે, એવું અમે તો માનીને બેઠા છીએ. અને કોઈક વાર જો જનતા ઉભી ફરી તો કોટો ફાટક તૂટશે, કોટો કોકનું આ મૃત્યુ થશે, મારે તો છેવટે અનશન ઉપર જ બેસવું પડશે,
એટલે મારી એવી રજૂઆત છે કે જો બધા થતા હોય 25 પિલ્લરો ઉપર જો 220 કરોડ ના ખર્ચે ડીસાનો પુલ બનતો હોય તો આ 5 પિલ્લરો ઉપર ભીડીનો 2 કરોડ માં શા માટે નથી બનતો? પેલા ભીડી જે ફાટક 43 નંબર છે તેની વર્ષો જૂની જે સમસ્યા છે તે હલ થાય તે માટે તમામ લોકો સરકાર પાસે આશા રાખીને બેઠા છે. તો સરકારશ્રીને પણ આ વાતનું ધ્યાન દોરવામાં આવે છે અને કેટલી વખત ધ્યાન દોર્યું છે. સરકાર આ કામ કરવા માટે કટિબદ્ધ છે, પરંતુ રેલવે તંત્રની આળસ અને અડચણને લીધે આ કામ અંટવાયેલું પડ્યું છે. રેલવે તંત્ર અને જે અમે વારંવાર લેખિતમાં રજૂઆતો કરી છે, પણ રેલવે તંત્રના અધિકારીઓ આ રિપોર્ટો લગભગ અમને એવું લાગે છે કે ઉપરના તંત્ર સુધી પહોંચતા કરતા નથી. તેથી આ ફાટક એટલી માથાના દુખાવા સમાન બની ગઈ છે કે ત્યાં કેટલી બહેનોની ડિલિવરીઓ મિસ થઈ છે. સાફ કરેલા લોકો પણ ત્યાંથી તાત્કાલિક દવાખાને જતા હોય ત્યારે મૃત્યુ પામ્યા છે અને ઘણી બધી ગંભીર બીમારીઓ નો લોકો ભોગ બન્યા છે. તેથી આ જે ફાટકનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે લોકો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે, તેમજ રેલવે તંત્ર ખરેખર જાણી જોઈને વારંવાર લોકોને પરેશાન કરી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે કે રેલવે આવવાની 1/2 કલાકની રાહ હોય અને 1/2 કલાક પહેલા ફાટક બંધ કરી દે છે. રેલવે નીકળ્યા પછી પણ ફાટક 1/2 કલાક સુધી ખોલતા નથી. 1-1 કલાક સુધી લોકો લાઇનમાં આવી ઉનાળાની કળજર ગરમીમાં ઉભા રહે છે. ધાનેરામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે મરણ સાહેબની કડક કામગીરીથી દેશી દારૂના બુટલે ઘરોમાં ફળફળાટ વ્યાપ્યો છે. સ્થળ પર જઈને જમીનની અંદરથી તેમજ અન્ય જગ્યાએથી દેશી દારૂ પકડીને આ બુટલે ઘરોને નાશભાગ કર્યો છે. ધાનેરા રાજસ્થાનને અડીને આવેલો તાલુકો હોવાથી ભારતીય બનાવટના દેશી દારૂનો લાખો રૂપિયાનો ઝડપાઈ જવા પામે છે, જેના કારણે ઘણીવાર પોલીસ દેશી દારૂની હાટડીઓ પર ધ્યાન આપી શકતી નથી. પણ ધાનેરામાં અલગ ઓળખાણ બનાવી ચૂકેલા સબ ઇન્સ્પેક્ટર ડીજે મરંડે લાલ અંક કરતા દેશી દારૂનો ધંધો કરતા લોકોમાં ફળફળાટ ફેલાઈ જવા પામ્યો છે. જો સીધી વાત કરવામાં આવે તો દારૂના વેપલા સાથે સંકળાયેલ લોકોમાં PSI મરણનો ખોફ પેદા થઈ ગયો છે. ખુદ જ રેડ પાડીને દેશી દારૂ બનાવવાના વોશનો નાશ કરી રહ્યા છે, જેના કારણે ધાનેરાની જનતામાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે અને દેશી દારૂના વેપારીઓમાં ખોફ જાળી રાખવામાં સક્ષમ બનતા જોવા મળી રહ્યા છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જે દ્રશ્ય છે, એ થાવરના સુરેશ માજીરાનાના ઘરની બાજુમાં આવેલા વાડામાં પકડેલ દેશી દારૂના 20 લિટર વોશનો નાશ કરતી વખતના છે. જો સમગ્ર પોલીસ આ રીતે મનમાં નક્કી કરીને નીકળે તો ગુજરાતમાં એક પણ ટીપુ દારૂ મેળવવો મુશ્કેલ બની જાય છે. હાલ તો ધાનેરાની શાંતપ્રિય જનતા ડીજે મરણની કામગીરી વખાણી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે ધાનેરાને ક્યાં દેશી દારૂમાંથી મુક્તિ મળે કે નહીં. ડીસાના ચંદ્રલોક વિસ્તારમાં ગટર અને રોડની સુવિધાનો અભાવ સ્થાનિકોમાં અટવાય છે, જેને લઈને આ વિસ્તારના લોકોએ નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે અને જો આગામી સમયમાં તેઓ ન્યાય નહીં કરે અને તેમને ન્યાય નહીં મળે તો તેઓ ગાંધી ચિંત્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. વેપારી મથક ડીસામાં આજે પણ કેટલાક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરના ચંદ્રલોક રોડ વિસ્તારની સોસાયટીમાં ભૂગર્ભ ગટર અને રોડની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે. જો કે આ વિસ્તારના લોકોએ આ મામલે ડીસા નગરપાલિકામાં રજૂઆત કરી હતી કે તત્કાલ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર તથા રોડની વ્યવસ્થા ઊભી કરાવે તેવી માંગ કરી હતી. ઉપરાંત જો આ વિસ્તારમાં તત્કાલ સુવિધા ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો સ્થાનિકો ગાંધી ચિંત્યા માર્ગે જશે તેવી ચીમકી ઉચ્ચાર્યા હતા. ચંદ્રલક સોસાયટી બામણસા 40 ભાગ 2 લિયો સ્કૂલની સામે અમારા સોસાયટીની અંદર નથી ભૂગર્ભ ગટર થઈ, નથી સફાઈકામવાળા આવતા, નથી પાણી આવતું. તો અમારે કરવાનું શું? નાના નાના છોકરાઓ કરે, શું બીમાર પડે, કોણ જવાબદારી લેતા મારો છોકરો? તો પછી પાણી ગંદકી બી એટલી છે, ગટર સાફ કરવાવાળા બી આવતા નથી. છોકરાઓ બીમાર બીજા પડતા ભાઈ પાણી માટે અમે લોકો હેરાન થઈ રહ્યા. એ બૈરી જાત જાય કે ગાડી? પાટણ જિલ્લાના સરવા તાલુકાના વલગામ મુકામે રહેતા એક ભાઈ થોડા દિવસ અગાઉ પાટણ તાલુકાના સરવા ગામની એક યુવતી સાથે ક્યાંક જતા રહ્યા હતા. ઘરના લોકો દ્વારા શોધખોળ કરવા છતાં પણ કોઈ જ અતોપતો મળતા નથી. આવતા આ પરિવારજનો દ્વારા પાટણ જિલ્લાના SP તેમજ પાટણ તાલુકાના પોલીસ લેખિત અરજી દ્વારા જાણ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના સરવા તાલુકાના ભલગામ મુકામે રહેતા ઠાકોર જીવણજી બાબુજીને થોડા દિવસ અગાઉ પાટણ તાલુકાના સરવા ગામની ઠાકોર સમાજની એક યુવતી પ્રેમ પ્રકરણમાં બંને ક્યાંક જતા રહ્યા હતા.
ઘરના લોકો દ્વારા શોધખોળ કરવા છતાં કોઈપણ જાતનો અતોપતો ન મળ્યો હતો, જેના કારણે જીવણજી ઠાકોરના પરિવારજનોને છેલ્લા કેટલાક દિવસોથી સરવા ગામના સરપંચ દ્વારા અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. જેના અનુસંધાનમાં પાટણ તાલુકાના બારીસણા ગામના પોલીસ દ્વારા પણ આ નિર્દોષ પરિવારને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભલગામનો આ ઠાકોર પરિવાર માનસિક ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાટણ પોલીસ દ્વારા ભલગામના જીવણજી તેમજ સરવા ગામની યુવતી શોધી લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. માનસિક રીતે ત્રાસી ગયેલ આ પરિવાર પાટણ ખાતે આવી પોતાની આંસુભરી આંખે પોતાની કહાની જણાવી હતી અને અમને ન્યાય મળે એવી આશા વ્યક્ત કરી હતી. અમે મારો ભાઈ ક્યાં છે ક્યાં નથી તે મને કોઈ ખબર નથી, અને બારીસના પોલીસ વારે ઘડીએ મને કોચિંગ કરે છે, ખોટા આક્ષેપો કરે છે કે તારો ભાઈ લઈ ગયો છે, તું લાઈન આપી દે નહીં તો પછી કહેવાનું વધારે થશે. એવા કે અર્જુનજી કેશિયાજી, સુવનજી સરપંચ એવું કહેશે કે તમે નહીં લઈ આપો તો તમને જાનથી અમે મારી નાખશું, આવી ધમકી મને આપેલી છે. અને આ બાબતની તમે કોઈ આ બાબતમાં હું કોઈ જાણતો નથી. આ બાબતની તમે કોઈ પોલીસને જાણ કરી? પોલીસને મેં ડીએસપીને અરજી આપેલ છે કે આ બાબત હું કોઈ જાણતો નથી, એવું મેં જાહેર જનતાને કરેલું છે. અને તાલુકામાં પણ મેં આપેલી છે ગોલાપુર. હા, તો ગોલાપુર પોલીસ આપણને શું જવાબ આપે છે? એવું કીધું કે અમે તપાસ કરીશું. બનાસકાંઠા જિલ્લાના કાંગ્રેસ તાલુકાના અરીવાણા ગામ ખાતે ગત દિવસે એક દલિત યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાં બુટલેગર દ્વારા દારૂનું વેચાણ ના કરવાનું કહેતા દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. કાંગ્રેસ તાલુકાના અરીવાણા ગામે ગત દિવસે એક દલિત યુવકને માર મારવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક દરબાર યુવક સામે આક્ષેપ કર્યા બાદ સિહોરી પોલીસ અને દિયોદર નવાબ પોલીસ અધિક્ષક દ્વારા સમગ્ર વિડીયોની તપાસ આદરી હતી, જેમાં વિડીયોને કોફ કરી બનાવવામાં આવ્યો હતો. જે દલિત યુવકને માર મારવામાં આવી રહ્યો છે તેનું નામ રાકેશ છે અને તેને પગના ભાગે ઈજા પહોંચાડી હતી, જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે, જેમાં રાકેશનું નામ ના આવે તે માટે દરબાર વ્યક્તિ ઉપર ખોટી ફરિયાદ કરવા માટે વિડીયોને કોફ બનાવીને સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવ્યું હોવાનું, જેની સાથે રાકેશનો ઝઘડો થયો અને જેને રાકેશની ઈજા પહોંચાડી છે તેના પરિવારના સભ્ય શું જણાવી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે આ ગામજનો સાંભળીએ. સાહેબ, અમારા આ મારો ભત્રીજો અમારો કાકાનો છોકરો બાપડો આવતો હતો અને આ રાકેશ બહુ માથા ભારે જ છે, એટલે આ માથા ભારે બહુ છે ને એટલે બધાને ધમકી ચાલતો હતો સાહેબ, એટલે સમગ્ર ઘટના એવી બની હતી કે આ રાકેશ છે અને જે છે કાળાભાઈ, એ બંને ઝઘડતા હતા. અહીંયા કોઈને ખબર જાણ હતી નહીં, બરાબર છે. પછી કોને બાંધ્યો છે કે કોને નથી બાંધ્યો એ બી અમને ખબર છે નહીં. અમે પછી છોડાવા ગયા તો એ ભાઈ અમને ગાળો બોલતો હતો મા બેન સામે, તો કે મને છૂટવા દો, હું એને કે તમારા બધા હરિજનોના ઘર સળગાવી મારીશ. તો જે આ ભૈલું ભાઈ દરબાર છે એમણે એને મારી મદદ કરી છે. એમ કે આ તો કે જો અમે મારા ચીડિયા હતા, એટલે એમ કે આ ભાઈ પાલવા આવ્યો ને, એટલે એક ભાઈઓ હતો ને પાલવા આવ્યો, એમાં આ કોઈને કીધું નતો કરતો, એ છોકરો દારૂ પીધેલો હતો, એટલે આ પછી હું પકડે તો ખરી ગયે, એટલે પકડ્યો ભાઈ નિર્દુર છે બાપડો. માર કોણ મારે માર કોઈને નહીં માર્યો, એને બોધવામાં આવ્યો તો કોણે બાંધે એ તમને ખબર છે? બોજો કોણે બાંધે? બોજો તો એમ કે અમુક બોજો તો અમે તો ઘેરે આવતી રહી, હું અમારા મા જેઠ બોગવા વાર્તા તો તમે ઘેરે આવી રહી, તમને ખબર નથી? ના. 2/6/19 રોજ અરણીવાડા ગામે બનાવ બનેલ છે, જેની અંદર ફરિયાદી બચુભાઈ રણછોડભાઈ પરમાર નાઓએ ફરિયાદ ગામના દરબાર વિરુદ્ધમાં આપેલ છે, જે મુજબ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુના સંબંધે તપાસ હાલમાં ચાલુ છે. સામે પક્ષે એક દલિતને પણ ઈજા થયેલી છે, જેને જે સંબંધે પણ 325 ફ્રેક્ચરનો ગુનો દાખલ થયેલ છે. વિડીયો મામલે સમગ્ર બનાસકાંઠામાં ભારે ચકચાર મચી જવા પામી હતી, જેમાં બુટલેગરો દ્વારા રાકેશને મારવામાં આવતો હોવાનો વિડીયોમાં દેખાતા પોલીસે સત્યની દિશામાં તપાસની હાથ ધરી હતી, જેમાં વિડીયોમાં જે વ્યક્તિ માર ખાઈ રહ્યો છે તેના ઉપર ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. ગત દિવસના સમગ્ર બનાવમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસ તંત્ર પણ કોઈ ખોટી વ્યક્તિ ના ફસાય તેને લઈને તપાસ કરી રહી છે. અમદાવાદ બાદ ડીસા ખાતે 1988 બેચના વરાહીના શિક્ષકો સન્માન તેમજ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલનનો આ ભવ્ય રીતે ઉજવાયો હતો.
વારાહી બાદ ડીસાની હાઈસ્કૂલમાં 1988ની બેચના ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે ભણીને ધંધાર્થે તેમજ બહેનો જે મેરેજ કરી પોતાના ઘરે સ્થાયી થયેલ છે તે તમામ વિદ્યાર્થીઓને સોલા ભાગવત ખાતે કાર્યક્રમમાં રાખવામાં આવેલ. આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ દરેક ઉત્સાહિત થયેલ હતા. આ કાર્યક્રમમાં ગીતા ઠક્કરના વિચારો અને મક્કમ સંકલ્પથી સાકાર થયો. ગીતા ઠક્કરના સ્વપ્નને સાકાર કરવા તેના પરિવારનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. શિક્ષકના નંબર મેળવીને આમંત્રણ આપવું, વિદ્યાર્થીઓને શોધવા આવા કઠિન કામમાં અનિલ ઓઝા, સંજય હાલાણી, મયુર જોબનપુત્રા, પ્રમોદ ગોકલાણી જેવા અગાધ પ્રયત્ન કર્યા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. મનુ ગોકલાણી, હસમુખ ઠક્કર, રિપલ દેસાઈ, દીપ્તિ ઠક્કર તેમજ નામી અનામી મિત્રોના સાથ સહકારથી આ કાર્યક્રમને સફળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સર્વે શિક્ષકોના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ, ત્યારબાદ બહેનો દ્વારા પ્રાર્થના ગઈને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. અનિલ ઓઝાના પ્રવચન સાથે સાથે તેનું સફળ સંચાલન સુંદર રહ્યું હતું. ત્યારબાદ મયુર જોબનપુત્ર દ્વારા સ્વાગત પ્રવચન અને આનંદ ઠક્કર દ્વારા દિગ્વીતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ તમામ શિક્ષકો દ્વારા તેમજ અનુભવો જણાવવામાં આવેલ. શાળાના શિક્ષકોમાં અનુપ્રસાદ, નટુભાઈ, ફરસુભાઈ, હરિભાઈ રાવલ, રમણભાઈ, શંકરભાઈ ચૌધરી વગેરેએ સરસ માર્ગદર્શન અને ભૂતકાળમાં સ્મરણોને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં નરપતસિંહ દ્વારા સર્વે મિત્રોને ગૌમાતાના આશીર્વાદ ફળે અને આગામી પ્રોગ્રામ થાય તેવું આમંત્રણ આપવામાં આવ્યું હતું. કમલેશ જોટા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને ઠક્કર સમાજ દ્વારા આ સુંદર આયોજન એક પ્રજામાં અને યુવાનોમાં પ્રેરણાદાયક થાય તેવું હેતુથી આ કાર્યક્રમનું સમગ્ર આયોજન આનંદભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના વારાહી ખાતેના 1988 બેચના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદ ખાતે શિક્ષકો અને જૂના વિદ્યાર્થીઓનું એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન 31 વર્ષ બાદ કરવામાં આવ્યું. 31 વર્ષ પહેલાં અમે 10મા ધોરણમાં જ્યારે તમામ વિદ્યાર્થીઓ ભણતા હતા ત્યારે અમે તરુણાવસ્થામાં હતા. આજે અમે યુવાની અમારી પૂરી થવાના આરે છે ત્યારે અમે 31 વર્ષના ગાળા બાદ અમે આજે ભેગા થયા અમદાવાદ ખાતે. અમદાવાદ સોલા વિદ્યાપીઠ ખાતે સરસ મજાનો ગેટ ટુગેધરનો પ્રોગ્રામ રાખવામાં આવેલો. આ પ્રોગ્રામ પાછળ એક મહિલા એટલે ગીતા ઠક્કર નામની અમારી સાથે એક યુવતી ભણતી હતી. તે યુવતીને આવો એક સરસ વિચાર આવ્યો અને એ વિચાર સાથે સાથે એના પરિવાર, એના હસબન્ડ, એના બાળકોએ તમામ આ કાર્યમાં સાથ સહકાર આપી અને સમગ્ર 1988 બેચના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના નંબર ગોતી અને અમને એક જ જગ્યાએ ભેગા કરી ત્યાં ગેટ ટુગેધરના પ્રોગ્રામ સાથે તમામ શિક્ષકોનું અમે શાલ ઉડાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. એમાં આ પ્રોગ્રામ પાછળ અનિલ ઓઝા, સંજય હાલાણી, મયુર જોબનપુત્રા, હસમુખ ઠક્કર, કમલેશ જોટા, આનંદ ઠક્કર જેવા વિદ્યાર્થીઓએ એકબીજાના સાથ સહકાર અને ટેલિફોનિક કોન્ટેક્ટ દ્વારા ખૂબ સરસ રીતે સંચાલન કરવામાં આવ્યું. અનિલ ઓઝા દ્વારા માઇક સંચાલન કરવામાં આવ્યું, મયુર જોબનપુત્રા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું, આનંદ ઠક્કર દ્વારા તમામ જે અમારી સાથે ભણતા હતા એવા 5 વિદ્યાર્થીઓ, 3 શિક્ષકગણ તથા સુરતમાં બનેલી ઘટના જે વિદ્યાર્થીઓ આપણા ડેવલપ પામેલા તે વિદ્યાર્થીઓ તથા જે પુલવામાની ઘટનાના સૈનિકોને પણ યાદ કરી અમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. અને આ સમાચારનો સિલસિલો હજુ યથાવત છે તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ભગવતી સાડી શોરૂમ્સ ડીસા ઉત્તર ગુજરાતનો રિટેલ સેલિંગ્સનો સૌથી મોટો આઉટલેટ્સ ભગવતી 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 1.5 દાયકાની સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનું કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ. તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ, ટોપ ક્લાસ હોઝિયારી, રેમન સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ, ડ્રેસ મટીરિયલ્સ, બ્રાન્ડેડ શૂટિંગ્સ એન્ડ સર્ટિંગ્સમાં પણ હાઈ રેન્જ વેડિંગ કલેક્શન, બ્યુટી ક્રિએશન્સમાં પણ બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈઅપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ સીધો ફાયદો. ન્યૂ મેનેજમેન્ટ, ન્યૂ ડિસિઝન, અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જ છે એનો સાચો હકદાર. ભગવતી સેલ્યુટ કરે છે. ભગવતી સદાય આપની સાથે. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ફોન 0274420652. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
ધાનેરામાં જીઈબીના અધિકારીઓ સહિત અન્ય કર્મચારીઓ દ્વારા વીજળી અને વીજ સેફટીના જનજાગૃતિ બાબતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા શહેરમાં આજે સવારથી જીઈબી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીઈબી અધિકારી મકવાણા સહિત અન્ય વિશાળ સંખ્યામાં વિદ્યુત બોર્ડના કર્મચારીઓએ ભાગ લીધો હતો. સાથોસાથ હાથમાં બેનર લઈને લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. રેલી દરમિયાન વીજળીને લગતી સેફટી અને વીજળી બચાવવામાં સમજ આપવામાં આવી હતી. આ વીજ કર્મચારીની રેલીએ ધાનેરા શહેરમાં એક અનોખી છાપ છોડી હતી. જીઈબીની આ રેલીના આયોજકથી લોકોમાં ભવિષ્ય માટે વીજ બચાવવા માટેનું પ્રોત્સાહન મળ્યું હતું. ધાનેરા બોર્ડરને અડીને આવેલો તાલુકો હોવાથી લોકોમાં શિક્ષણનું પ્રમાણ નહિવત જોવા મળી રહ્યું હતું, જે બાબતે આ રેલી દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો એક સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી 1 જૂન તે 1-7 વીજ સપ્તાહનો સલામતી ઉજવી રહ્યો છે. એમાં પેટા વિભાગે ધાનેરા 1, પેટા વિભાગે ધાનેરા 2, થરાદ, લાખણી, પાથાવાડા, 1-2 એના બધા કર્મચારીઓ રહે અને આજે વીજ સલામતી અકસ્માત નિવારણ અંગે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં લોકોની જાગૃતિ વધે અને વીજ સલામત કઈ રીતે થાય એ લોકોને જાગૃતિના ભાગરૂપે આજે આ વીજ સલામતીનું આયોજન કરવામાં આવ્યું છે, રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં લોકોને વીજ અકસ્માત અંગે જુદી જુદી માર્ગદર્શન મળી રહે એ માટે આ સપ્તાહનું આયોજન કરેલું છે. બનાસકાંઠા જિલ્લામાં બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે ભારતમાં દર વર્ષે 12,000 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે આત્મહત્યાનો એક વધુ બનાવ સામે આવ્યો હતો. ત્યારે આજે લાખણી ગામના જે લાખણી તાલુકાના ગોઠા ફાટક પાસે એક ખેડૂતે રેલવે ફાટક નીચે પોતાનું પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. ડીસા તાલુકાના દામા ગામમાં ભેમાજી ઠાકોર નામના ખેડૂતે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.